રવિવારનું રંજન આ કાર્યક્રમ નિહાળી રહેલા તમામ ભાઈઓ બહેનો અને સહર્ષ નમસ્કાર એક માતા છે ને પોતાના પાંચ સાત વર્ષના બાળકને લઈ અને એક જ્યોતિષી પાસે ગઈ જ્યોતિષી કે શું જોવડાવું છે તો કે જોવડાવું નથી એક ફરિયાદ કરવી છે આ મારો છોકરો છે ને એ બાપજી બહુ ખાય છે પણ જ્યોતિષી બહુ સમજદાર હતા એ કે ધૂળ ખાય છે કે હા કે રોજ ખાય છે કે હવાર બપોર ને ખાય છે તો કે એક કામ કરો ધીમે ધીમે છે ને આને સિમેન્ટના ફાકડા મરાવો અને છે ને થોડી થોડી રેતી ખવડાવો સમજણું થાય ને પછી કપચી કોન્ક્રીટ હોય ને આ એનો ભૂકો કરીને એનો જ્યુસ બનાવીને પીવડાવો ઓલી માતા કે કેમ આવી વાત કરો છો તો કે આની હસ્તરેખા જોયા પછી મને એમ લાગે છે કે મોટો થઈને કાં તો આ સરકારી કોન્ટ્રાક્ટર થશે અને કાં તો આ બહુ મોટો નેતા થાય છે અત્યારથી ધૂળ ખાય છે ને એ મોટો થઈને બહુ ભૂખ લાખી છે ને તો આખે આખી હાઉસિંગ કોલોની ખાશે અને અત્યારથી ખાવાની ટેવ પાડો ને તો મોટો થઈને બહુ ખાશે એક એક મિસ્ત્રી પાસે મેં ખુરશી બનાવડાવી અને હું ખુરશી ઘરે લઈ આવ્યો અને જ્યાં બેઠો બેઠો એવી જ ભાંગી ગઈ બોલો ચાર પાયા જુદા થઈ ગયા ટેકો જુદો થઈ ગયો કોથળામાં બધા પાર્ટ ભરી અને હું મિસ્ત્રીની દુકાની ગયો મેં કીધું આ તો આ આ ખુરશી તો પહેલા જ દિવસે ભાંગી ગઈ મિસ્ત્રીએ તરત જ ઝીણી આંખું કરીને મને કીધું મને કે પહેલા જ દિવસે ભાંગી ગઈ મેં કીધું આ તો મને કે નક્કી કોક આના ઉપર બેઠું હોવું જોઈએ આના ઉપર જ્યાં સુધી કોઈ બેહ નહીં ત્યાં સુધી તભા મિસ્ત્રી ની ખુરશી ભાંગે નહિ બોલો હવે આ બે હવા નો લઈ તો ખુરશી ને શું પૂજા કરવા લીધી છે અમે દેખવાનું છત્રી લેવા ગયો તો મેં છત્રી વાળાને પૂછ્યું મેં કીધું આ છત્રી છે ને કેટલું ટકશે પણ એ હોશિયાર હતો એને બહુ સરસ જવાબ આપ્યો મને કે વરસાદ અને તડકા થી છત્રીને શું પૂજા કરવા લેવાની પણ આ ખુરશી ઉપર થી મને યાદ આવ્યું એક વાર યમરાજા એ પોતાના ચાર દૂત ને ઓલા શિંગડા વાળા જે ચાર દૂત આવે ને હટાકટા આપણે ફિલ્મોમાં અને ચિત્રોમાં એવા જ દૂત જોયા છે ખરેખર તો કેવા હશે એ ભગવાનને ખબર એ શિંગડા વાળા ચાર દૂત એને યમરાજા એ મોકલા એ છે ને યમરાજા હવે કોમ્પ્યુટરાઈઝ આખું એક લિસ્ટ જ આપી દે છે હો એમાં ગામનું નામ હોય એનો વ્યવસાય હોય એની ઉંમર હોય એના એના નંબર આધાર કાર્ડ નંબર ને બધું હવે કમ્પ્લીટ કરીને જ આપી દે છે યમરાજા કે આ માણસને ઉપાડવાનો છે તે એક વ્યક્તિનું લિસ્ટ આપ્યું ને યમના દૂત ચારે આ પૃથ્વી ઉપર આવ્યા અને પછી પાછા ગયા યમલોકમાં અને યમરાજાને બે હાથ જોડીને કીધું એ કે તમે આત્મા લાવવાનું કીધું પણ આખું શરીર એનું અમે ઘણી ખાખા ખોળા ઘણી શોધખોળ ઘણું કર્યું ઘણી તપાસ કરી પણ એના શરીરમાં

ચારેય દૂત પૃથ્વી ઉપર આવ્યા અને એની જે ખુરશી હતી ને જોયું તો એની ખુરશીની સાથે બરાબર ચપો ચપ ચોંટેલો હતો એનો આત્મા એ આત્મા લઈને જતા રહ્યા સાહેબ એ નેતાને પછી અગ્નિ સંસ્કાર કરવા માટે લઈ આવ્યા સ્મશાનની અંદર સાહેબ લાકડા ગોઠવા ચિતા ગોઠવી નેતા નો પાર્થિવ દેહ હુંડાયું સાહેબ ઘણો પ્રયત્ન કર્યો ઘણું ઘી નાખ્યું પણ કોઈ વાતે આમ આમ ચિતા બરાબર સળગે નહીં કંટાળી ને ઘી ને બદલે પછી ઘાસલેટ નાખ્યું કે એમ કરતા જો આ ચિતા સળગી જાય પણ કોઈ વાત ચિતા સળગે નહીં એમાં એક અનુભવી ડાઘો આવ્યો તો એ કે એક કામ કરો શું એમની ખુરશી લઈ આવો ખુરશીને જ્યાં સુધી આમાં નહીં નાખો ને ત્યાં સુધી આ ચિતા હળગશે નહીં અને સાહેબ ખુરશીને ને જેવી નાખીને ત્યાં તો ભળ 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 બળવા માંડ્યો કારણ કે ખુરશી સાથે આ ખુરશી પરસ્ત લોકોનો એવો લગાવ હોય છે એક ઠેકાણે તો એવું બન્યું કે એક બગીચાની અંદર એક એવું ઝાડ હતું કંઈક વિચિત્ર કે એ ઝાડની નીચે બેસી અને જેટલા જેટલા પ્રેમી પંખેડાઓ એ સોગંદ ખાધા કે આપણે સાથે જીવીશું સાથે મરીશું આપણે જ લગ્ન કરીશું હું અને તું જ પરણીશું આવા જેને કોલ આપ્યા જેને વચન આપ્યા એ ઝાડની નીચે બેસીને એ તમામ પ્રેમી પંખીડા જુદી જુદી જગ્યાએ પરણી ગયા બોલો કોઈ વચન ન પાડ્યું પછી તપાસ કરી કે આ થવાનું કારણ શું અને બહુ તપાસ કરીને ત્યારે એના કારણ સુધી પહોંચી શીખ્યા એ જે ઘટાટો વૃક્ષ હતું ને વર્ષો પહેલા એ વૃક્ષનું વૃક્ષારોપણ એક પાટલી બદલું નેતાએ કર્યું હતું બદલું નેતાના હાથે જ દીપ પ્રાગટ્ય થયું હોય પાટલી બદલું નેતાના હાથે જ કટ થઈ હોય પાટલી બદલું નેતાના હાથે જ કોઈ વૃક્ષનું વૃક્ષારોપણ થયું હોય તો પછી એ ઇમારત એ વૃક્ષ કદાચ આવું ફળ પણ આપી શકે હું તો કોઈ પક્ષનો માણસ નથી કલાકાર હંમેશા નિષ્પક્ષ હોય છે એટલે કોઈ પક્ષ એક નિશ્ચિત કોઈ પક્ષની ટીકા કરવા માટે હું નથી બોલતો હું તો માત્ર વિનોદ માટે બોલું છું પણ એક નેતા તો વૃક્ષારોપણના કાર્યક્રમની અંદર પ્રવચનમાં એવું બોલ્યા કે વૃક્ષ વાવો અને રૂપિયાની નોટોનો વરસાદ લાવો એનો જે પીએ હતો પાછા ઘણાના પીએ હોય ને એ પાછા પીએ બહુ એટલે એને પીએ કહેવાય તે એનો એનો જે સેક્રેટરી એનો અંગત હતો પીએસ શબ્દ પણ વપરાય છે પર્સનલ સેક્રેટરી તો એના જે નેતાને કાનમાં કીધું કે સાહેબ વૃક્ષ વાવો અને વરસાદ લાવો રૂપિયાની નોટોનો વરસાદ ન બોલાય ત્યાં તો પાછા માઇકમાં નેતા બોલ્યા કે હું જે બોલો છું એ બહુ સમજી વિચારીને બોલો છું વૃક્ષ વાવીશું એટલે લાકડું થશે લાકડામાંથી ખુરશી થશે અને એક વખત ખુરશી મળશે એટલે રૂપિયાની નોટો નો વરસાદ વરસશે અને જે પ્રવચન કરી શકે સાહેબ પણ જીવ તું સાને ફરે છે ગુમાનમાં પદ પૈસો અને પ્રસિદ્ધિ આ ત્રણેય પદ છે ને સાહેબ એનું અભિમાન કર્યા જેવું નથી કારણ કે ખુરશી છે ને એ વફાદાર નથી હોતી કારણ કે જેવો નેતા હારી જાય અથવા તો મરી જાય એટલે ખુરશી એની પાછળ સતી નથી થતી એ ખુરશી ઉપર કોઈ બીજો ધણી આવીને ગોઠવાય જાય છે એટલે આવી ચારિત્ર ખુરશીનું અભિમાન ન કરાય એવી જ રીતે પૈસાનું ન કરાય એવી રીતે કલાકારો એ લેખકોએ પ્રસિદ્ધિનું પણ અભિમાન ન કરાય જીવ તું શાને ફરે છે ગુમાનમાં કારણ તારે રહેવું ભાડાના મકાનમાં આ આ સાઠ વર્ષ સિત્તેર વર્ષ એસી વરસ બહુ બહુ તો નેવું વર્ષના ભાડા પટે આ ભાડાનું મકાન મને તમને મળ્યું છે આનો દસ્તાવેજ આપણે ન કરાવી અને એટલા માટે અભિમાન ભાડાના વાત મુંબઈમાં રોટલો છે પણ ઓટલો નથી ત્યાં ભાડે મકાન ન મળે મારો એક ભાઈબંધ મુંબઈ કમાવા ગયો નોકરી સારી મળી ગઈ પણ મકાન ન મળે પછી તો એવો કંટાળ્યો કે મરી જ જાઉં હવે હવે દેશમાં પાછું નથી જવું સૌરાષ્ટ્ર ને ગુજરાત એ લોકો દેશ બોલે છે હવે દેશમાં નથી જવું કે હવે તો મરી જ જવું આવી સારી નોકરી અને મકાન ન મળે ભાડાનું મકાન ન મળે તે માળનું એક બહુ ઊંચું બિલ્ડિંગ હતું એની અગાસીમાં ચડ્યો મારો ભાઈબંધ અને ત્યાંથી કૂદકો જ માર્યો મરી જ જવું પણ નસીબદાર એવો બોલો કે નીચે છે ને તરબૂચનો નો ઢગલો કરીને કોક બેઠો બેઠો તરબૂચ વેચતો હતો ફૂટપાથ ઉપર અને તરબૂચના ઢગલામાં મારો ભાઈબંધ ખાબ કોન એમાં એક આવડું મોટું તરબૂચ ને એની માથે જ પડ્યો અને તરબૂચ ફાટ્યું નસીબદાર એવો અંદર થી જીન પ્રગટ થયું બોલો એમ કરીને અટ કરતું જીન પ્રગટ થયું અને મારા ભાઈબંધને કે માગ માગ મને તે મુક્ત કર્યું છે તરબૂચ માંથી માગ માઘ જે માગી આપું પણ આ એવો ગળે આવી ગયેલો ઈ કે વન બેડરૂમ હોલ કિચન નો એક ફ્લેટ ભાડે લઈ દો મને એ ભાડે બોલો બોલો જીન જે માગો આપવા તૈયાર હતો એના બદલે આને એવું જ માગ્યું ને એ વન બેડરૂમ વન બેડરૂમ હોલ કિચન નો એક ફ્લેટ મને મને ભાડે લઈ દો અને આમ જ્યાં ફ્લેટ ભાડે લઈ દો એમ કીધું અને ઓલા જીને આને ફેરવીને ફળાકો માર્યો કે મુંબઈમાં ભાડાનું મકાન મળે તો હું તરબૂચમાં રહું આ આ મુંબઈમાં મકાન નથી મળતા એટલે તો કલિંગરની ની અંદર ગોઠવાઈ ગયો છે એટલે આ મજા છે સાહેબ એક એક મકાન માલિકને રાત્રે બાર વાગે એની ડોરબેલ વાગી રાત્રે બાર વાગે વર ઊંઘમાંથી જાય ગયો લુંગી પહેરેલી ઉગાડા ડીલે આવ્યો નીચે આંખો ચોરતો ચોરતો બારણું ખોયલું હામે એનો ભાડું વાત ઉભો હતો કે ભાઈ અત્યારે બાર વાગે કેમ આવ્યા તો કે હું તમને કેવા આવ્યું કે કાલે મારે તમને ભાડું આપવાનું થાય ને પહેલી તારીખ છે કાલે કે હા હા પહેલી તારીખ કાલે ભાડું આપવાનું થાય ને આ મહિને ભાડું નહીં આપી શકું મારાથી વ્યવસ્થા નથી થાય હું આવતી પહેલી તારીખે બે મહિનાનું ભેગું આપીશ બાકી કાલે ભાડું નહીં મળે બસ આ કહેવા જ આવ્યો એટલે મકાન માલિક કે ભલામણા આ કાલ હવારે કહેવાય અત્યારે આ ભરૂંગમાંથી ઉઠાડીને આવા સમાચાર અપાય ત્યારે ભાડુઆતે કીધું કે મને એમ થયું કે આની ચિંતામાં હું એકલો શું કામ જાગુ મકાન તમારું છે તો એમ કે તમે હું બે આની ચિંતામાં ભેગા જાગી ને એટલા માટે રાત્રે બાર વાગે કહેવાય મેં હમણાં મારું એક મકાન એક ભાઈ ભાડે આપ્યું પછી હું તો મકાન જોવા જવું નહીં પણ ઘણા દિવસો હું મકાન જોવા ગયો ને મારા આશ્ચર્ય વચ્ચે મેં જે જોયું મકાન ની અંદર બારી બારણા જ નહીં એક જ મેઈન બારણું બાકી બારી એક કો કાઢી ગયેલું ને અંદરના બારણા એક કો કાઢી ગયેલું ઓલા ને કીધું મેં કીધું આમાં બારી બારણા કેમ નથી મને કી વેચી વેચી તો તમારું ભાડું દેવા આવું છે મારા મકાનના બારી બારણા વારા ફરતી વેચી અને મને ભાડું આપવા આવે મેં કીધું આ મારા મકાનના બારી બારણા વેચીને ભાડું અપાય મને કે તમે જ કીધું તો આઠ મહિના પહેલા કે તું ગમે એમ કર પણ ભાડું લઈ આવ તો મને જે ગમતું તું એ જ કર્યું મેં મારા જ મકાનના બારી બારણા વેચી અને મને ભાડું આપી જાય એવાય ભાડું વાત હોય છે સાહેબ એક વાર તો એક ભાઈ આમ ભાડે મકાન શોધવા ગયા તો કોઈ કે કીધું કે ભાઈ જો એક મકાન છે પણ હું ચોખવટ કરી દઉં અમે એવું સાંભળ્યું છે કે એની અંદર કદાચ ભૂત થાય છે તમારે રહેવું હોય તો રહી જયો તે પેલા બે પતિ પત્ની જેને ભાડે મકાન જોતું હતું એ પોહચ્યા તો ખરા ઈ કે આપણે જાણી તો ખરા આજુબાજુમાં પૂછશું આ અંદર કોઈ હશે તો એને પૂછશું એટલે આમ દરવાજો નોક કર્યો ને તે એક ભાઈ એ ખોલ્યો ઈ કે આ મકાન ભાડે આપવાનું છે કે હા પણ કે માફ કરજો અમે એવું સાંભળ્યું છે ખરાબ ન લગાડતા પણ અમે એવું સાંભળ્યું છે કે આ મકાનમાં ભૂત થાય છે આ વાત સાચી એટલે પેલી વ્યક્તિ જેને મકાનનો દરવાજો ખોલ્યો હતો ને એને કીધું કે મને એવી કાંઈ ખબર નથી કારણ કે હું ગુજરી ગયો એને તો દોઢસો વર્ષ થયા પછી ઓલા બારણું ખોલવા ઊભા હતા પણ ઓલા બે અહીંયા પડી ગયા પણ આ આ ભાડાની ને મકાનની ને આ બધી વાતો નીકળી છે ને ત્યારે અમારો એક સાવ સાચો અનુભવ તમારી સાથે શેર કરું બે હજાર ત્રણની સાલ હું મારા પત્ની અને મારો દીકરો મૌલિક અમે ત્રણેય દુબઈના પ્રવાસે ગયા હતા આમ તો ત્યાં કાર્યક્રમ હતો હું પરિવારને સાથે લઈને ગયો હતો મને આનંદ એ વાતનો છે કે મોટા ભાગે હું મારી વિદેશ યાત્રાઓમાં પરિવારને પણ સાથે રાખું જેથી કરીને પરિવાર પણ આ યાત્રાનો આ પ્રવાસનો લાભ લઈ શકે તો પરિવાર સાથે દુબઈ ગયો ટુ થાઉઝન્ડ થ્રીમાં અને પછી એ વખતે તો આ બુર્જ ખલીફા બિલ્ડિંગ નહોતું બન્યું જે દુનિયાનું સૌથી ઊંચું બિલ્ડિંગ છે બુર્જ ખલીફા એ નહોતું બન્યું પણ એ વખતે બુર્જ અલ અરબ આ આ હોટલ આ ઈમારત હતી બે હજાર ત્રણ માં એટલે પછી અમે સાઈટ સીંગ માટે નીકળેલા ડેઝર્ટ સફારી ને બધું ત્યાં વખણાય છે જોતા હતા એટલે બુરઝલ અરબ જોવા પણ અમને લઈ ગયા અમારા પ્રમોટર અમારા ઓર્ગેનાઈઝર બુરઝલ અરબ જોઈને એટલે મારા પત્નીએ તરત જ કીધું મને કે હાવ લોભી આજ રિયા મેં કીધું કેમ મને કે એક જ દિવસ રોકાવાનું હતું આમાં રહેવાય બુરઝલ અરબ બતાવીને મને કીધું હું કઈ ન બોલ્યું એમનું બાવડું પકડીને આમ રિસેપ્શન ઉપર લઈ ગયો ત્યાં જે રિસેપ્શનિસ્ટ બેઠી હતી એક લેડી એને મેં એટલું જ કીધું મેં કીધું આ હોટલનું સસ્તામાં સસ્તા રૂમનું સસ્તામાં સસ્તા રૂમનું એક રાતનું ભાડું દિરામમાંથી ઇન્ડિયન રૂપીઝમાં કન્વર્ટ કરી અને આમને કહો મને બોલતા જેટલી વાર લાગી ને એટલી એને ગણતા વાર ન લાગી આમ કેલ્ક્યુલેટર ઉપર આમ ફિંગરિંગ કરી અને તરત જ બોલી કે છ લાખ અને ત્રીસ હજાર રૂપિયા એક દિવસનું ભાડું સસ્તામાં સસ્તા રૂમ પછી મેં મારા એકના એક ધર્મ પત્નીને એટલું જ કીધું મેં કીધું સુરેન્દ્રનગરનું મકાન કાઢી નાખી તો અહીંયા એક રાત હોવા દે અને ઘરનું ઘર કાઢીને આવ્યો હોય ને તો આખી રાત નીંદર ન આવે એના કરતા આવ્યો જો કે ભલે સસ્તી હોટલ આપી છે સસ્તી તો સસ્તી ઈ સારી છે મને કે હાલો અત્યારે અત્યારે ઈ હોટલ ભેગા થઈ જ કાંઈ જોયા વગર હું પત્ની અને મારો દીકરો ત્રણેય હોટલમાં જતા રહ્યા એટલે મિત્રો આ ઘરના ઘરની વાત છે આ ભાડાના ઘરની વાત છે અને આમ જોવા જાઓ ને તો આ ભાડાના ઘરની વાત છે તો આવી જ કોઈ વાત સાથે આવતા રવિવારે ફરી હાજર થઈ જઈશ ત્યાં સુધી હસતા રહીજો પ્રસન્ન રહીજો